જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક. હવે જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક એની વિશે આપણે આગળ ઘણી માહિતી જોઈએ કે જીવનનો ભૌતિક ગુણવત્તાનો જે આંક છે એ ડેવિડ મોરિસે આપેલો છે અને એની અંદર ત્રણ બાબતોનો સમાવેશ થાય છે, શિક્ષણ, આયુષ્ય અને બાળ મૃત્યુ. ત્રણેની ગણતરી કેવી રીતે કરવામાં આવે એના વિશે પણ આપણે વાત કરી કે ત્રણેને 100 નો ભાગ એટલે કે 2/100 આપવામાં આવે, એમાંથી દેશની અંદર જે સ્થિતિ છે એ પ્રમાણે આંકડાકીય માહિતી લેવામાં આવે છે. ત્યાર પછી ત્રણેને જે પણ સરવાળો થાય એને ત્રણે ભાગી અને પછી જે આંક નક્કી થાય એને જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક કહેવામાં આવે. તો એના વિશે આપણે આગળ માહિતી મેળવી. હવે સકારાત્મક બાબત, જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક એમાં સકારાત્મક બાબત એના વિશે આપણે જોઈએ તો PQLI જીવનની ભૌતિક ગુણવત્તાનો જે આંક છે એમાં માનવ જીવનના ધોરણોને સ્પર્શતા શિક્ષણ અને આરોગ્ય જેવી બાબતોનો સમાવેશ કરેલો છે. એટલે ખરેખર એવી બાબતો આમાં લીધેલી છે જે ખરેખર એની આંકડાકીય માહિતી પણ સરળતાથી મળી જતી હોય અને એ દેશના વિકાસને સ્પર્શતી બાબત એને પણ ધ્યાનમાં લઈ અને આ ત્રણ બાબતોને ધ્યાનમાં લીધેલી છે. તો એમાં ખાસ કરીને શિક્ષણ અને આરોગ્ય જે દેશના વિકાસને સ્પર્શતી બાબત છે, જો એમાં વિકાસ થતો હોય તો આર્થિક વિકાસ થાય એ સ્પષ્ટ થાય. ત્યાર પછી બીજી કઈ સકારાત્મક બાબત છે તો માનવ આવકના નિર્દેશક કરતા EQLI ચડિયાતા એટલે જીવનની ભૌતિક ગુણવત્તાનો જે આંક છે એ માથાની આવકના નિર્દેશક કરતા ચડિયાતો. કારણ કે માથાની આવકની અંદર આપણે જોયું કે કુલ રાષ્ટ્રીય આવક ભાગ્યા કુલ વસ્તી, જ્યારે આની અંદર એવી બાબતોનો સમાવેશ થાય છે શિક્ષણ આરોગ્યની બાબતોનો સમાવેશ થશે જે જીવન ધોરણ સાથે જોડાયેલી બાબતો છે. એટલા માટે એ માથાની આવકના નિર્દેશક કરતા ચડિયાતો અથવા માથાની આવકના નિર્દેશક કરતા જીવનની ભૌતિક ગુણવત્તામાં એ ચડિયાતા એમ કહી શકાય. ત્યાર પછી PQLI રાષ્ટ્રીય આવક અને માથાની આવક કરતા ઓછી મર્યાદા વાળી જે રાષ્ટ્રીય આવકનો નિર્દેશક આપણે જોયું, ત્યાર પછી માથાની આવકનો જે નિર્દેશક જોયું એના કરતા આ જે નિર્દેશક છે એ ચડિયાતો ગણાશે. કારણ કે આની અંદર ત્રણ બાબતોનો સમાવેશ કરેલો છે અને ત્રણે ત્રણ એ જીવન ધોરણ સાથે દેશના વિકાસ સાથે સ્પર્શતી બાબત છે. એટલા માટે ઓછી મર્યાદાવાળો આ કહી શકાય, એના કારણે વિકાસ કેટલો છે એ પણ જાણી શકાય. હવે જુદા જુદા દેશોની તુલના થઈ શકે, જુદા જુદા દેશોની તુલના થઈ શકે, જુદા જુદા રાજ્યોની તુલના કરી શકાય અને એના આધારે કહી શકાય કે આર્થિક વિકાસ કેટલો છે, કયા દેશનો આર્થિક વિકાસ વધુ છે, કયા દેશનો આર્થિક વિકાસ ઓછો એ આથી સ્પષ્ટ થઈ શકે. શહેરી અને ગ્રામીણ, સ્ત્રી પુરુષ એના PQLI એટલે કે જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક બનાવી અને તેમની તુલના પણ થઈ શકે. એટલે ખરેખર શહેર ગ્રામીણ એની પણ તુલના કરી શકાય કે શહેરની અંદર આ આંક કેટલો છે, ગામડાની અંદર આ આંક કેટલો છે. સ્ત્રીઓમાં જે જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક એટલે કે શિક્ષણ આરોગ્ય અને ખાસ કરીને શિક્ષણ આરોગ્ય એટલે કે શિક્ષણ આયુષ્ય અને બાળ મૃત્યુ દર એ ગામડામાં કેટલો છે અને શહેરમાં કેટલો છે એ પણ જાણી શકાય. સ્ત્રીઓમાં શિક્ષણનું પ્રમાણ કેટલું છે, પુરુષોમાં શિક્ષણનું પ્રમાણ કેટલું છે એ પણ આ આંક દ્વારા જાણી શકાય છે. એટલા માટે પણ તુલના થઈ શકે. તો અહીંયા આપણે એના સકારાત્મક બાબતો જોઈએ જેની અંદર માનવ જીવનના ધોરણોને સ્પર્શતા શિક્ષણ અને આરોગ્ય આ બે બાબતોને ધ્યાનમાં લીધી. ત્યાર પછી એ માથાની આવક કરતા ચડિયાતો, રાષ્ટ્રીય આવક અને માથાની આવક કરતા ઓછી મર્યાદાવાળો, જુદા જુદા દેશોની તુલના થઈ શકે એટલે દેશોની રાજ્યોની અલગ અલગ જૂથોની તુલના કરી શકાય. ત્યાર પછી શહેરી અને ગ્રામીણ સ્ત્રી પુરુષના PQLI એટલે કે જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક બનાવી એની પણ તુલના કરી શકાય. તો આ આપણે જીવનની ભૌતિક ગુણવત્તાના આંક વિશેની માહિતી જોઈ. હવે
એની પણ મર્યાદાઓ, જેમ આપણે આગળ કોઈ વ્યક્તિ આવવાની મર્યાદાઓ, માથાની દાવાની મર્યાદાઓ, એ રીતે જીવનની ભૌતિક ગુણવત્તા આ એની પણ મર્યાદાઓ આપેલી, એના વિશે આપણે વાત કરી. તો માત્ર ત્રણ જ બાબતોનો સમાવેશ કર્યો જે આપણે જો શિક્ષણ આયુષ્ય અધિકાર નીતિ, તો ત્રણ જ બાબતોની ઉપર ભાર મૂકવામાં આવ્યો છે અને ત્રણે બાબતોને આધારિત આ હક આપવામાં આવ્યો છે. તો એ એની મર્યાદા રહી છે, એના સિવાય બીજી ઘણી બાબતો હોય જેનો સમાવેશ આની અંદર કરી શકે, પરંતુ માત્ર ત્રણ જ બાબતોનો સમાવેશ કરેલો છે. ત્યાર પછી માત્ર સરેરાશ દર્શાવે દરેક જે પણ નિર્દેશકો આપણે નક્કી કર્યા છે, મતલબ કે જે પણ ઘટકો નક્કી કર્યા છે શિક્ષણ આયુષ્ય અને બાળ મૃત્યુ, એનો 100માં આંક મૂકવામાં આવે છે. અને જે પણ આંક મળે એને સરેરાશ રીતે દર્શાવવામાં આવે, અને સરેરાશની કોઈ પણ ગણતરી ખરેખર સરેરાશને આધારે કરવામાં આવે તો એની અંદર સચોટ માહિતી મળતી નથી. ત્યાર પછી સામાન્યકરણ કરી શકાય નહીં. એટલે કે કહેવાનો મતલબ જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક એક દેશમાં વધારે છે એના કરતા બીજા દેશનો જે આંક છે નીચો છે, તો એવું ના કહી શકાય કે જે ઊંચો આંક છે એનો વિકાસ વધારે. અહીંયા એટલા માટે કહીએ કે સામાન્યકરણ કરી શકાય નહીં. ત્યાર પછી ત્રણેય બાબતો માનવ જીવનમાં એક સરખું મહત્વ ધરાવતી નથી. શિક્ષણ આયુષ્ય અને બાળ મૃત્યુ આ ત્રણેય બાબત એક સરખું મહત્વ કોઈ પણ દેશની અંદર હંમેશા માનવ જીવનની અંદર એ સરખું મહત્વ ધરાવતું હોતું નથી. એટલા માટે ત્રણેય બાબતો ઉપર જે માન મૂકવામાં આવ્યો એક સરખો એ ન હોવો જોઈએ, એ અહીંયા સ્પષ્ટ કહે છે કે ત્રણેય બાબતો માનવ જીવનમાં એક સરખું મહત્વ ધરાવતી નથી. અને અહીંયા આ આંકની અંદર ત્રણેય સરખું મહત્વ આપવામાં આવ્યું. આંકમાં આવકની વૃદ્ધિ મહત્વની છે જેની ઉપેક્ષા કરી, જે આવક વૃદ્ધિને અહીંયા ધ્યાનમાં લીધી નથી એની ઉપેક્ષા એટલે કે અવગણના કરવામાં આવી કે આવક વૃદ્ધિની ફક્ત શિક્ષણ આયુષ્ય અને બાળ મૃત્યુ દરને ધ્યાનમાં લીધેલું છે. આવક વૃદ્ધિની ઉપેક્ષા થઈ એ પણ એની મર્યાદા કહી છે. છેલ્લી મર્યાદા જોઈએ તો ધનિક દેશોની PQLI વધવાની જે ગતિ છે એ ધીમી હોય, આની જે વધવાની ગતિ છે એ ધીમી હોય છે. ખાસ કરીને જે વિકસિત દેશો એ વિકસિત દેશોની અંદર આની જે ગતિ હશે એ ધીમી હશે, કારણ કે સરેરાશ આયુષ્ય અમુક હદથી વધારે વધારી શકાતું નથી. આયુષ્યની એક મર્યાદા છે, એનાથી વધારે વધારી શકાય નહીં. એટલે જે વિકસિત દેશો ધનિક દેશો એને અંદર આની ગતિ ધીમી જોવા મળશે. તો આ એની મર્યાદાઓ કે જેમાં માત્ર ત્રણ બાબતોનો સમાવેશ થાય છે, સરેરાશ દર્શાવે સામાન્યકરણ કરી શકાય નહીં, એટલે કે આ ઊંચો હોય તો વિકાસ થાય નહીં કહી શકાય નહીં. ત્યાર પછી માનવ જીવનમાં આ ત્રણેય બાબત એક સરખું મહત્વ ધરાવતી હોતી નથી. આવક વૃદ્ધિની ઉપેક્ષા થયેલી, ત્યાર પછી ધનિક દેશોની અંદર જે આની ગતિ છે એ ધીમી હોય, એટલા માટે કારણ કે સરેરાશ આયુષ્ય અમુક હદથી વધારે વધારી શકાતું નથી. તો આજે આપણે જીવનની ભૌતિક ગુણવત્તાના આંકની અંદર સકારાત્મક બાબતો અને એની મર્યાદાઓ વિશે માહિતી મેળવી.